गुड मॉर्निंग स्टूडेंट्स, क्लास 7 बुक नंबर 4 लेसन नंबर 18 उखाण। तो બાળકો જોઈએ આપણે કેવા પ્રશ્ન હોઈ શકે અને કઈ રીતે પૂછાય। એક પશુ જે વિકર્ણ દાસ વન વગડામાં રહેતું, શરીર સુવાળું ને મોટા કાન, ઝાડ નથી જોતું। એટલે એક પશુની વાત કરે છે જે વિકર્ણ દાસ છે, જે ગભરાય છે બધાથી, તેવું વિકર્ણ દાસ ને વન વગડામાં રહેતું એટલે જંગલમાં રહેતું ને શરીર સુવાળું એટલે શરીરનું કોમળ છે અને મોટા કાન છે તેના અને ઝાડમાંથી જોતું। એટલે આ જવાબ એનો હોય છે કે સસલું, કે જે નાનું એકદમ એના જે વાળ છે એકદમ કોમળ હોય છે અને મોટા કાન હોય છે અને ઝાડમાંથી જે સંતાઈને જુએ છે એટલે ખૂબ બિકરદાસ છે। તો તમારા બાળકોનો જવાબ આવશે સસલું। બીજું છે કઠણ કઠણ પથ્થર જેવો ગોળ પીઠ વાળો, એટલે પીઠનો જે ભાગ છે તે ગોળ છે અને કઠણ છે, શરીર આખું અંદર રાખી પાણીમાં ફરનારો, એટલે જ્યારે તેને સંકટ લાગે ત્યારે પોતાના શરીરને તે અંદર ખેંચી લે છે અને તે પાણીમાં રહે છે, તે આનો જવાબ હોઈ શકે ચોક્કસ કાચબો, કે કાચબાની પીઠ એકદમ કઠણ હોય છે અને તે આખું શરીર તેને અંદર લઈ લે છે અને પાણીમાં પણ રહી શકે છે। ત્રીજું છે કાળી છું રે કાળી છું, કાળા વનમાં રહું છું, એટલે કાળી કાળિયા રંગની છે ને કાળા વનમાં રહે છે કહે છે, ને લાલ પાણી પીવું છું ને કાસ્કીથી હું બહુ પીવું છું, એટલે જ્યારે માથાની વાત કરવામાં આવે છે જે વાળ છે તેને વન કહેવામાં આવ્યું છે, તેની અંદર રહે છે અને તે લોહી પીવે છે, લાલ પાણી પીવું છું એટલે કે તે લોહી પીવે છે ને કાસ્કીથી હું બહુ પીવું છું, એટલે કાસ્કીથી તે પકડાઈ જાય છે એટલા માટે તે કાસ્કીથી પીવે છે। તો આનો જવાબ હોય છે કે આપણો ચોક્કસ જૂ। તેના પછી છે એક જનાવર ઈતું પૂછડે પાણી પીતું, ઈતું એટલે કે નાનું, એ કયું જનાવર હોય છે કે જે પૂછડેથી પાણી પીવે છે? તો બાળકો તમે જોયું છે દીવો, તો દીવાની અંદર જે દિવેટ હોય છે તે દિવેટ પાણીમાં એટલે કે તેલની અંદર ડૂબેલી હોય છે અને ઉપર એ આગ લાગેલી હોય છે, તો એ ધીમે ધીમે જે તેલ હોય છે તે એ બાષ્પીભવન થાય છે અને ઓછું થતું જાય છે, એટલે કહે છે કે એક જનાવર પીતું પૂછડે પાણી પીતું, એટલે બાળકો જવાબ આવે દિવેટ। પાંચ પડોશી ને વચમાં અગાસી, પાંચ પડોશી એટલે કે આપણા હાથની જે આંગળીઓ છે તે એકબીજા સાથે જોડાયેલી છે, પડોશી છે એકબીજાની, ને વચ્ચે અગાસી કહે છે, અગાસી એટલે કે હથેળીનો ભાગ જે વચ્ચેનો ભાગ છે, તો એનો જવાબ આવશે હથેળી। જોઈએ બીજા, માં ધોળી ને બચ્ચા કાળા, માં મરે ને બચ્ચા વાળા, એટલે કે છે માં ધોળી છે એટલે સફેદ રંગની છે ને બચ્ચા તેના કાળા છે, એટલે તેની અંદર જે રહેલો છે તે ભાગ કાળો છે, ને માં મરે ને બચ્ચા વાળા એટલે જ્યારે તે માં મરી જાય છે એટલે જ્યારે દબાઈ દેવામાં આવે છે ત્યારે અંદર ત્યાં જે બચ્ચા છે તે તેની સુગંધ વધારે ફેલાવે છે, એટલે આનો જવાબ આવશે ઇલાયચી। એક ગોખલામાં ગોરબાઈ રમે, કોઈને ગમે કોઈને ન ગમે, એક ગોખલામાં, ગોખલામાં એટલે કે મોડાની વાત કરે છે, કે ગોખલામાં ગોરબાઈ રમે એટલે કે ચારે બાજુ ગોરાય છે રમે છે, ને કોઈને ગમે કોઈને ન ગમે એટલે કે જીભની વાત કરે છે, તમે બોલો તો સારું બોલો કોઈને ગમે અને ખરાબ બોલો તો કોઈને ના ગમે, એટલે અહીં જવાબ આવશે જીભ। એના પછી મારા ઘરને ખૂણા ચાર, પવન કરતો મુજને પ્યાર, એટલે કે ચાર ખૂણા છે ચોરસ છે, ને ઉડતો જાઉં દૂર ગગન, બાળક જોતા થઈ મગન, એટલે અહીંયા વાત કરે છે મારા ઘરને ખૂણા ચાર એટલે ચાર ખૂણા વાળું છે, ને તેને પવન કરતો મુજને પ્યાર એટલે પવન તેને ખૂબ વાળો છે, ઉડતો જાઉં દૂર એટલે કે દૂર ઉડી જાઉં દૂર ગગન, બાળક જોતો થઈ મગન, એટલે અહીંયા જવાબ આવશે પતંગ। છેલ્લું છે બે બાજુ બે ચામડા, વચ્ચે પોલમ પોલ, દાંડી મારીએ ધમધમ બોલે, એનો ભેદ તું ખોલ, એટલે કે બે બાજુ ચામડા છે ચામડું લાગેલું છે ને વચ્ચેનો ભાગ ખાલી છે પોલ પોલમ પોલો છે, ને દાંડી મારીએ લાકડી મારીએ ધમધમ બોલે છે ને એનો ભેદ તું ખોલ, એટલે અહીંયા આવશે ઢોલ। બાળકો તમારે ઘરે બેસીને આ ને વાંચન કરવાનું છે ને યાદ પણ રાખવાના છે ને તમે એનાથી આનંદ મેળવવા માટે તમે બીજાને પણ પ્રશ્ન પૂછી શકો છો, જે તમે યાદ રાખેલા હશે તો તમે બીજાને પણ પૂછી શકો અને આનંદ લઈ શકો। તો બાળકો આ પાઠનું તમારે ઘરે બેસીને સ્વાધ્યાય લેખન કરવાનું છે, આ પાઠના જે પ્રશ્નના ઉત્તર છે હું તમને મોકલીશ, તમે ઘરે બેસીને તેનું લેખન કાર્ય કરજો। ઓકે સ્ટુડન્ટ્સ।